જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતમાં અભ્યાસ 6 એની અંદર જે છે એ સંધિ જોવાના છે. એમાં ભાગ નંબર 3 આપણે જોવાના છે. ભાગ નંબર 3 ની અંદર નવનીતમાંથી આપણે નિયમો છે એ જુદા હતા, બરાબર. નવનીતમાં પણ સંધિના બીજા નિયમો એ આપેલા છે. ઘણી વખત તમે ટેક્સ્ટની અંદર નિયમ આપેલા છે, પરંતુ અહીંયા ઘણી વખત નવનીતમાં પણ એ નિયમો છે, એ નિયમો તમને ચોપડીના ઉદાહરણ દ્વારા એ સમજાવવાનું હોય છે. તમારા ટેક્સ્ટના જ ઉદાહરણ હોય ને એમાં તમને સમજાવતા એ હોય છે. એમાં આપણે સવર્ણ, ગુણ, વૃદ્ધિ અને વ્યંજન સંધિ એ આપણે જોઈ. આજે જે જોવાની છે એ જોવાની છે યણ સંધિ, બરાબર. સ્વર ને વ્યંજન સંધિ મિક્સ સંધિ નો નિયમ કેવો હોય છે એમાં આપણે સમજવું છે. પહેલો ઉદાહરણ તરીકે યદી વત્તા અપિ, આમાં જો યદી માં રહેલો ઈ નાનો હોય કે મોટો ઈ હોય, વત્તા કોઈ બીજો વ્યંજન એમાં સમાય હોય, આમ બરાબર વ્યંજન બરાબર કોઈ પણ સ્વર બરાબર યદ્યપિ અહીંયા જે લખ્યું છે એ અલગ પ્રકારનું છે, તો આ એકદમ ખોડો પ્રકાર બરાબર. પણ આપણે લખવું છે યદ્યપિ, આ રીતે આપણે સંધિ આવશે એ આ ની આવે પણ આ સંધિ આવશે. અહીંયા આપણે લખોડો યદ્યપિ લખ્યું, અહીંયા યદ્યપિ ભેગું આવે છે બરાબર. પછી એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે. ઇતિ વત્તા આહ, તો આમાં એવું છે કે જેમાં તો ફોડો કરીએ વત્તા ય વત્તા અ વત્તા બરાબર ત્યાં ત્યાં બરાબર. તો અહીંયા સંધિ થાય છે, શું થાય? ઇત્યહ ઇત્યાહ, એટલે અહીંયા થાય છે અત્યા, શું થાય છે? ઇત્યાહ બરાબર ઇત્યાહ. તો અહીંયા પણ આપણે યા છે એ વળજો, ત્યાં જે છે એ પછી ત્રીજો નિયમ છે એ આપણે જોઈએ. એને પછી તો કે નદી વત્તા, સોરી નદી વત્તા ઉદગમ, તો આમાં પણ નદી મારેલો ઈ બરાબર દ વત્તા ય ય બરાબર અને વત્તા ઉ બરાબર આ જાય દ્યુ, તો અહીંયા શું જવાબ આવે છે? ન દ્યુ કમ, ન દ્યુ કમ બરાબર. તો અહીંયા જે દ્યુ છે એ આ
યુ લેટ કમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અલગ અલગ બીજા નિયમો પણ એ આપણે જોયા એમાં આપણે આ વસ્તુ છે એ જોવા છે એ મળી બરાબર તો આપણે કુલ કુલ જે નિયમો જોયા એમાંથી આપણે અત્યારે ત્રણ નિયમો જે છે એ આપણે બોર્ડ પર જોયા હજી એક નિયમ છે એ છે પ્રતિ વત્તા એકમ હવે આમાં કેમ થાય તો પ્રત્યેક એકમ પ્રત્યેક કરીએ તો આપણે કે મળે તો તો થોડો વત્તા યો વત્તા એ એટલે આપણે કે છે એ આપણે મળે પ્રત્યેકમ એવા આપણને શબ્દ છે એ આપણને મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે એ નિયમની અંદર આપણે પહેલો નિયમ છે એ આપણે પહેલા ભાગનો જે નિયમ છે એ અંદર આપણે એક વસ્તુ એ જોઈ બરાબર છે કે આમાં કેવી રીતે એ થાય તમને પરીક્ષા અંદર સંદીપભાઈ ચોકડીમાં પૂછવાની છે ફાતેભાઈ પૂછવાની છે પરંતુ જો તમને નિયમ ખબર હોય તો કદાચ સંદીપ ન આવડે તો તમે નિયમનો ઉપયોગ છે કરી શકો અને સંદીપો સહેલે પૂછાય છે છતાં પણ આપણે થોડું છે એ ધ્યાન રાખીને આપણે એ કરીએ તો આપણને એ સંધિ છે છે આ નિયમો છે કે આપણને એ આવડે બરાબર હવે બીજો નિયમ યસ સંધિનો બીજો નિયમ એ કેવી રીતે છે તો કે એની અંદર આપણને હું લખું છું અણુ વત્તા અયવ અન્વય અન્વય એક આ છે એક છે ગુરુ વત્તા આદેશ બરાબર ગુરુવાદેશ ગુરુવદેશ પછી આપણે વધુ વત્તા આગમન આગમન બરાબર જે મળે છે એ વધુ આગમન વધુ આગમન બરાબર નો વત્તા એકમ બરાબર મળે છે નવેત્યમ નવેત્યમ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ચાર નિયમ મળ્યા એ વસ્તુ મળે છે કે રીતે એમાં થાય છે જો પેલો નિયમ છે જોઈએ આપણે કે અનુ વત્તા અય બરોબર અય અનુ વત્તા અય તો એની અંદર જે છે ઉ કે મોટો બરાબર ઉ કે મોટો અથવા કોઈ પણ સ્વર કોઈ પણ સ્વર ઉ કે ઉ અથવા કોઈ પણ સ્વર બરાબર જે છે એ વ ખોળ વત્તા કોઈ પણ વ્યંજન છે કોઈ પણ બીજો સ્વર એને સિવાય પણ બીજો કોઈ સ્વર તો ટૂંકમાં આને બે સ્વર જ છે તો સ્વર અને એ રીતે તો આમાં શું થયું છે કે ન ખોળ વત્તા વ પ્લસ સ્વર વત્તા નવ બરાબર સોરી બરાબર નવ તો ન એ દાડો વ આખો એમાં રહેલો સ્વર એ નવ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અનુ નો અય અનુય
શક્તિ છે એ આપણને એ મળે છે પછી ગુરુ તો જો ગુરુ ની અંદર છે રૂહ બરાબર આપણે એરો કરીને કઈ સમજે સમજ પડે તો ચ બદલે છો બરાબર એમાં કેવી થાય છે જો ર ખડ વત્તા વ વત્તા આ બરાબર શું બને છે તો કે ભ્રા અને ભ્રામ છે ભ્રામ બરાબર ભ્રાટ માંથી વિય રેપ છે તો જુઓ ગુરુ અંદર ર ર ખોળો છે વ બરાબર યા વ ગુરુ આદેશ એટલે વ અને આ એટલે આ આ તો ગુરુ આ એટલે કે આ ભ્રા જે છે એ આપણને એ મળે બરાબર કે વધુ તો વધુ ની અંદર ધ કાય આપણે જ્યારેથી આયા કરી આપણે સમજાવીએ ધ વત્તા આમાં વ બરાબર વધુ આ જે છે વધુ આ વ વત્તા વ એ પૂરો છે પ્લસ વ પ્લસ આ આ કહેવો આગળના આ આ તો આ આ બરાબર આવશે દ્વા તો આપણે આ સમજી લઈએ દ્વા આ જે ધ છે એ ધ પડો આ વ છે એ વ અને આનો જે છે આ વધવા છે છે એટલે શું એમ શક્તિ બની વધુ વત્તા આગમન એટલે વધવા તમ અહીંયા જે ધ્વા છે ત્યાં આ ધ્વા બરાબર આ ધ્વા છે એટલે એ સમાજ પડવી જોઈએ પછી નનુ કેક્ય તો નોની ની અંદર એનો પણ આમાં પણ આ વસ્તુ થાય છે ન વડો વત્તા વ હા છે ને વ વ વત્તા એક્ય એમાં રહેલો એ બરાબર તો શું બને છે દ્વે તો દ્વે બની ગયું ધ્યાન રાખો માં દ્વે દ્વે કે બને છે આ દ્વે કારણ કે છોડે માત્ર માત્ર બે આવે તો સંધિ કરીએ ત્યારે શું આવે નનુ પ્લસ એક્યમ અને ધનિક ક્રિયા વે બરાબર તો દ્વે આવે બાકી એક્યમ નું જે છે એ પ્રમાણે રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજો નિયમ છે કે તમે ચોપડી અંદર આ સમજાવ્યું નથી પણ નવની અંદર સમજાવ્યું છે એટલે ઉદાહરણો છે આ બધા એ તમારે ચોપડી બહાર ના ઉદાહરણો છે બરાબર ચોપડીના ઉદાહરણો છે તમારે ટેક્સ ની અંદર આપેલા છે આપણે જેટલા પાઠ પૂછવાના છે બાકી આ સંધિના છે એ નિયમો એ અંદર આવે એ છે બરાબર તો આપણે આ પછી હવે ત્રીજો નિયમ જે છે છેલ્લો નિયમ એ આપણે જોઈએ આ પછી તમને પરીક્ષામાં નિયમ નથી પૂછવાના પરંતુ પરીક્ષામાં તમને જે પૂછવાના છે એ ઉદાહરણ પૂછવાના છે જો તમે અત્યારે જ્ઞાન સુષ્માધમનો આ જ નામમાં શરીર અશુદ્ધ સુષ્માધમ હરીદે દેખાવાનું છે હવે આપણે જોઈએ ત્રીજો અને છેલ્લો નિયમ પછી આપણે એમના ઉદાહરણ આપેલા છે એ આપણે જોવાની જરૂર નથી થોડોક આપણે દૂરથી લઈ લઈએ છે આનંદર બરાબર પિતૃ પિતૃ વત્તા ઉપદેશ પિતૃ વત્તા ઉપદેશ આમાં જો આ ધ્રુવમાં રહેલો રૂ બરાબર અથવા બીજો પણ રૂ છે બરાબર રૂ પ્લસ કોઈ પણ સ્વર અથી અહ સુધીના કોઈ પણ સ્વર ચડાઈ લીધું બરાબર એના બરાબર ર કે કોઈ પણ સ્વર આગળ જેમ જ છે કોઈ પણ સ્વર તો શું બને છે તો કે આ રીતે બને છે એની અંદર ટ વત્તા ર વત્તા ઉ બરાબર રુ જો આ રુ જે છે એ ત્રુ એની પરથી બને છે રુ જે છે એ કરી ગયો આપણે હજી આ સમજાવવું હોય તો આમાં આમ પણ થાય ત્રુ બરાબર આ સોરી આમ ત્રુ તો કેવી રીતે બને છે પી ત્રુ ત્રુ બરાબર ઉપદેશ એટલે આ ઉપ નો ઉ બરાબર શબ્દ શું બને એનું
तो पितृदेश पितृ देश हो आ रीते बने पितृ देश जो पितृ आतृ बने भेगू बाकी बराबर पीछे बीजो नहीं आ उदाहरण प्रमाण समझा मातृमती मातृ पूर्णमती शब्द खोटो पूर्णमती ही पूर्णमती ही घनिवार शब्द अनुमति बराबर अनुमति ही बराबर पहला नियम प्रमाण तो आम तू से तो रखोड़ो ता ओ बराबर वो हवे आप संधि पिच करियो होय तो शु थाय तो मातृ न मात्रनु मति ही आम मातृ न मति मति ही सॉरी मति ही मातृ न मति ही तो जो अहिया वो छे सॉरी अहिया त्र त्र वो केते तो त्र એટલે આ ત ન ન અ એટલે અ આ બંને ભેગું થાય એટલે આપણે આપણે ત્ર માતૃ આ માતૃ એટલે આ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા માતૃમતી એનો છે નિયમ એ બેનો છે પછી પિતૃ આગમન એમાં આ રીતે છે ત્રીજો નિયમ ત્રીજો ઉદાહરણ ત્રીજો નિયમ પિતૃ सेम पनी जमत के पितृ वत्ता आज्ञा बराबर पितृ आज्ञा खाए छे ए पहला आपणे જોઈએ पितृ आज्ञा पितृ आज्ञा એની પહેલા આપણે જોઈએ શું કે એનો નિયમ જે છે આપણે આ રીતે તો પને જેમ ર વત્તા આ અ છે આ સોરી આ બરાબર પિતૃ त्रीजो चौथा पूछव पड़े अवयव अभ्यास सात ये भरवा अत्यार पूर्ण करें अस्तु।